નમસ્તે વાલા બાળકો, લર્નર્સ એકેડેમી ઇંગ્લિશ સ્કૂલ ઈ લર્નિંગ ક્લાસીસમાં એકવાર ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે. બાળકો, આજે આપણે ધોરણ 4માં ગુજરાતી વિષય લઈશું. દેદી હમે આઝાદી બિના ખડગ બિના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ. બાળકો, આ ગીત સાંભળતા જ તમારી સમક્ષ સુંદર મજાનું ગાંધીજીનું ચિત્ર આવી ગયું હશે. હા બાળકો, આપણે નવો એકમ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. એકમનું નામ છે મહાત્મા ગાંધી. એકમ 10, મહાત્મા ગાંધી. બાળકો, અહીં ગાંધીજી વિશે પાઠ આપવામાં આવ્યો છે. ચાલો આપણે તેનું વાંચન કરીએ. પ્રશ્ન 1, નીચેનો પાઠ વાંચો. બાળકો, અહીં ગાંધીજી વિશે આપવામાં આવ્યું છે. ગાંધીજી એક એવા વ્યક્તિ છે કે જેને કોઈ પરિચયની તો જરૂર જ નથી. બધા જ દેશવાસીઓ તેને સરસ રીતે ઓળખે છે. તો આવો આપણે આ પાઠનું વાંચન કરીએ. મહાત્મા ગાંધીનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. તેમનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ પોરબંદરમાં થયો હતો. ગાંધીજીનું પૂરું નામ શું છે? મોહનદાસ કરમચંદ ગાંધી. અને તેમનો જન્મ 2 ઓક્ટોબરના ક્યાં થયો હતો? પોરબંદરમાં થયો હતો. ગાંધીજી વિલાયત જઈ વકીલાતનું ભણ્યા અને બેરિસ્ટર થયા. ગાંધીજી શું ભણ્યા? વકીલાતનું ભણ્યા. ક્યાં ગયા હતા? વિલાયત એટલે કે વિદેશ ગયા હતા અને બેરિસ્ટર થયા. ગાંધીજીએ ભારતને આઝાદ કરવા લડત ચલાવી. અંગ્રેજોએ તેમને ઘણીવાર જેલમાં પૂર્યા. ગાંધીજી ભારતને આઝાદી અપાવીને જ રહ્યા. બાળકો, આપણે બધા જાણીએ જ છીએ કે ઘણા વર્ષો પહેલાં અંગ્રેજોનું આપણા ભારત દેશ ઉપર રાજ હતું. તો ગાંધીજીએ ભારત દેશને આઝાદ કરવા માટે ઘણી લડત ચલાવી, ઘણીવાર જેલમાં પણ ગયા, પરંતુ અંતે ભારતને આઝાદી અપાવીને જ રહ્યા. ગાંધીજી એક ટૂંકી પોતળી પહેરતા હતા. તે દરરોજ સવાર સાંજ પ્રાર્થના કરતા. તેમને બાળકો ઘણા વહાલા હતા. ગાંધીજી શું પહેરતા? સાદા વસ્ત્રો પહેરતા, એક ટૂંકી પોતળી પહેરતા એટલે કે ધોતિયું પહેરતા અને સવાર સાંજ પ્રાર્થના કરતા. અને તેમને બાળકો તો ખૂબ જ વહાલા હતા. ગાંધીજીનું અવસાન ગોળી વાગવાથી થયું. આખો દેશ ગાંધીજીને રાષ્ટ્રપિતાના નામથી ઓળખે છે. તો બાળકો, આ ગાંધીજી વિશેનો ટૂંકો પરિચય અહીં આપવામાં આવેલો છે, જેનું આપણે સરસ રીતે વાંચન કર્યું. પ્રશ્ન 2, વાંચો અને લખો. બાળકો, અહીં કેટલા શબ્દો આપવામાં આવ્યા છે, તમારે તેને વાંચવાના છે અને અહીં સેમ ટુ સેમ લખવાના રહેશે. ચલો આપણે શબ્દો વાંચી લઈએ. મહાત્મા, વિલાયત, બેરિસ્ટર, પ્રાર્થના, રાષ્ટ્રપિતા, પોરબંદર, વકીલાત, પોતડી, ટૂંકી, અંગ્રેજો. તો બાળકો, અહીં આપણે જે શબ્દો વાંચ્યા એનું તમારે સુંદર અક્ષરોમાં સેમ ટુ સેમ લેખન કરવાનું રહેશે. તો બાળકો, મહાત્મા ગાંધી, જી હા, આપણા બધાના રાષ્ટ્રપિતા, એટલે કે આપણે એને વહાલથી બાપુ કહીને બોલાવીએ છીએ. તો એનો તો કોઈ પરિચય આપવાની જરૂર જ નથી રહેતી. આપણે બધા એને ઓળખીએ જ છીએ કે તેનો ઘણો બધો ફાળો રહ્યો હતો આપણા દેશને આઝાદી અપાવવામાં. તો બાળકો, અહીં જે સુંદર મજાનો પાઠ તમને સમજાવવામાં આવ્યો, આશા છે કે તમને સરસ રીતે સમજાઈ ગયો હશે. અને હા, પ્રશ્ન 2માં વાંચો અને લખો તેના કેટલાક શબ્દોનું લેખન તમારે સુંદર અક્ષરોમાં ટેક્સ્ટબુકમાં કરવાનું રહેશે. નેક્સ્ટ વિડીયોમાં આપણે કેટલાક પ્રશ્નો અને તેના ઉત્તરો જોઈશું. થેન્ક યુ.